સેવાને જાતે સ્વીકારી. આપણને કીધું હોય કે કાલે કેટલા જ નિર્ણાવી આટલું પાણી સાફ કરશે. કોકને કહ્યું હોય તો હું તો વાળી નાખું, પણ આશ્રમમાં રહેજે. સમય
જે સમયે અછૂતતાનો સમય, એ સમયે એવી જાતિને કોઈ પૂછે પણ નહીં, એવી જાતિને આજે સદગુરુએ પોતાના આશ્રમમાં લઈ જવાની વાત કરી. ખૂબ ખુશ થયા. શિવની સ્નાન કરીને આવ્યા સગરી પણ, ત્યાર પછી પોતાનું નિત્યક્રમ સરવાની માતા ઋષિની પાસે વેચી. ગુરુદેવ મારે શું કરવું છે, શું કરવાનું છે? ગુરુદેવે બતાવ્યું કે બેટા આપણું આશ્રમ છે, હવે તને જેવું યોગ્ય લાગે એ રીતે તું આશ્રમને સુંદર બનાવી દે. સબરી ને તો મન એટલું પ્રફુલ્લિત થઈ ગયું. સબરી જ્યારથી આશ્રમમાં આવી ત્યારથી આશ્રમમાં તો જાણે કે એક નવો ધબકારો પેદા થયો. ઘરમાં એક દીકરી હોય એટલે ઘરનું આખું વાતાવરણ બદલાય છે. ગમે તેટલા દીકરા હોય પણ એક દીકરી જો ઘરમાં હોય ત્યારે દીકરી થકી ઘરની કિલકિલાટ ઘરને ગુંજવી દે. જે ઘરમાં દીકરી હોય ને એ દીકરી રહેતી હોય ને એ ઘરની દિવાલ બોલતી હોય, એ ઘરની વસ્તુ બોલતી હોય, ઘરની એક એક હવાનો એક એક કણ આપણી સાથે જાણે વાત કરતો હોય એવો ભાસ થાય. દીકરી એટલે તો સંતો તત્વદર્શીઓ એમ કહ્યું છે કે દીકરો જો બાપનો હાથ છે તો દીકરી એ તો બાપનું ભેગું છે. દીકરી તો બાપનું ભેગું છે. અને એ છે દીકરીને માં કરતા વધારે વાર બાપ પોતાના પપ્પા હોય. મારા માટે થઈ અને એના માટે માથે બહુ જ આવતો યોગ્ય.